હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઇલમાં પનીર મસાલા. સૌ પ્રથમ કઢાઈમાં થોડું ઘી લઈને 400 ગ્રામ પનીરના ક્યુબ કરીને શેલો ફ્રાય કરી લઈશું. શેલો ફ્રાય થયેલા પનીરના ક્યુબ્સ બાઉલમાં કાઢી લઈશું. હવે કઢાઈમાં ઘી ગરમ થયા બાદ 1 ટીસ્પૂન જીરું, 2-3 લવિંગ, 4-5 કાળા મરી, 2-3 તજના ટુકડા અને 2-3 તમાલપત્ર નાખીને થોડા સાતળી લઈશું. ત્યારબાદ એમાં 2 ઝીણી સમારેલી ડુંગળી નાખીને આ ડુંગળીને ટ્રાન્સપરન્ટ થવા દઈશું. હવે એમાં 2-3 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ નાખીને આ પેસ્ટને પનસોતે કરી લઈશું. બે થી 3 ટામેટાની પ્યુરી નાખીને આ પ્યુરીને કૂક થવા દઈશું. હવે એમાં 1/2 ટીસ્પૂન હળદર, 1-1.5 ટીસ્પૂન ધાના જીરું, 2 ટીસ્પૂન લાલ મરચું નાખીને મિક્સ કરી લઈશું. હવે એમાં 1/2 કપ દહીં નાખીને હલાવી લઈશું. રસોઈ કરતી વખતે આપણે ઉતાવળમાં હોઈએ છીએ. આપણી મનગમતી રેસીપીઝ ફટાફટ જોવા માટે પ્લે સ્ટોર ઉપરથી ગુજરાતી રસોઈ એપ ડાઉનલોડ કરીને જોઈ શકો છો. હવે જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને મિક્સ કરી લઈશું. બનાવેલી આ ગ્રેવીમાં ફ્રાય કરેલા પનીરના ક્યુબ્સ, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને હલાવી લઈશું. હવે કઢાઈને ઢાંકણ લગાવીને 5-7 મિનિટ કૂક થવા દઈશું. ત્યારબાદ એમાં 1 ટીસ્પૂન ગરમ મસાલો અને 1 ટીસ્પૂન કસૂરી મેથી નાખીને હલાવી લઈશું. કસૂરી મેથી નાખવાથી પનીર મસાલાનો ટેસ્ટ ઘણો જ અલગ અને સરસ આવશે. ફરીથી કઢાઈને ઢાંકણ લગાવીને 2-3 મિનિટ કૂક થવા દઈશું. પંજાબી સ્ટાઇલમાં પનીર મસાલા ખાવા માટે તૈયાર છે. આ શાક ગરમા ગરમ પરોઠા સાથે સર્વ કરીશું.